विधानसभा कांग्रेस पक्ष ना नेता ने उपनेता तरीके कांग्रेस हाईकमांड आदरणीय सोनिया जी, आदरणीय राहुल जी, कांग्रेस अध्यक्ष आदरणीय खड़गे जी, गुजरात कांग्रेस ना तमाम हमारा वरिष्ठ आगेवानों, विधानसभा ना सौ साथियों मारा ने शैलेष भाई पर जी विश्वास मूक्यो छे ये बदल आज हमें सौनो आभार मानिए। विधानसभा कांग्रेस पक्ष आवनारा दिवसों में जारे विधानसभा नु सत्र मळवा जई रह्यु छे, आ बजेट सत्र होय आखा गुजरात अने देश की नजर पर एना पर छे, त्यारे गुजराती 6.5 करोड़ की जनता के जेना परसेवाना टैक्स ना पैसा गुजरात की तिजोरी में जमा थाय अने बजेट नो पूरेपूरो उपयोग લોકો માટે થાય એની જે પણ તકેદારી રાખવાની હોય એના જે પણ સૂચનો કરવાના હોય અને સાથે સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે, લોક સુનાવણીના માધ્યમથી લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે રજૂઆતો છે, જે તકલીફો છે, સરકારને ક્યાંક ભ્રષ્ટાચાર કે નિષ્ફળતાઓ છે, ક્યાંક ગેરવહીવટ છે એની માહિતી લોક સુનાવણીના માધ્યમથી તાલુકે તાલુકે મેળવીશું, શહેર હોય કે વોર્ડ હોય એમાં લોકો વચ્ચે જઈ અને લોકો પાસેથી અભિપ્રાયોને એમના પ્રશ્નો જાણીશું, સાથે સાથે ગુજરાતમાં જે અલગ અલગ વર્ગના લોકો છે એ ખેડૂત વર્ગ હોય, યુવા વર્ગ હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારી હોય, એમએસએમઈ હોય કે તમામ જે વર્ગના લોકો છે એ વર્ગના લોકો સાથે પણ એક જીવંત સંવાદ સંપાદિત થાય, એમની સાથે પણ સંવાદ કરી અને એમના પ્રશ્નો પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષના માધ્યમથી વિધાનસભાના ફ્લોર પર જે લોકશાહીનું મંદિર છે એના માધ્યમથી ઉજાગર કરવાનો અમારા સૌનો સંકલ્પ છે। આપ સૌ જાણો છો એમ ગુજરાત વિધાનસભાની પરંપરા રહી છે કે સત્તા પક્ષ પછી જે પણ બીજા નંબરની પાર્ટી હોય એને વિધાનસભા અને સરકારમાં વિપક્ષનું પદ મળતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કારણોસર એમાં વિલંબ થઈ રહ્યો છે। જ્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોએ જે જનાદેશ આપ્યો છે એનો સ્વીકાર કરી અને એક સકારાત્મક વિપક્ષ તરીકે, એક રચનાત્મક વિપક્ષ તરીકે આવનારા દિવસમાં જ્યારે અમારે સૌને કામ કરવું છે, ત્યારે આજે અમે પદભાર ગ્રહણ કરીને કામની શરૂઆત આશા રાખીએ કે સ્પીકર સાહેબ પરંપરાઓને નિયમોને અનુસરી અને આવનારા સમયમાં નિર્ણય લે, કોંગ્રેસ પક્ષ એક સકારાત્મક એક રચનાત્મક વિપક્ષ તરીકે લોકોનો અવાજ બનવા માગે છે, સરકાર જ્યાં સારું કરતી હશે, લોકોના હિત માટેના નિર્ણયો લેતી હશે, ગુજરાતીઓના હિત માટેનું કામ થતું હશે તો ચોક્કસ એમાં અમારો સંપૂર્ણ સહયોગ પણ રહેશે, અને સાથે સાથે ક્યાંય કોઈના અધિકારો છીનવાની વાત થતી હશે, ક્યાંય કોઈને અન્યાય થતો હશે, ક્યાંય ખોટું થતું હશે, ક્યાંય ભ્રષ્ટાચાર થતો હશે તો લોકોનો અવાજ બુલંદ કરવાનું કામ પણ કોંગ્રેસ પક્ષ કરશે, ત્યારે અમે અપેક્ષા રાખીએ કે સરકાર એ દિશામાં ઝડપથી નિર્ણય લે। સીએપી લીડર માટે કાયદાકીય માર્ગ અપનાવવાનું પણ વિચારી રહ્યા છો કે જો ન આપે તો આને કોર્ટની અંદર પડકારો? હજુ અધ્યક્ષશ્રી પાસે બાબત વિચારાધીન છે, પેન્ડિંગ છે, એટલે હું માનું છું કે એના અંગે અત્યારે કોઈ આગોતરું નિવેદન કરવું કે કોઈ વાત કરવી યોગ્ય નથી। ગુજરાતના લોકોની સુખાકારી માટે, સુખ શાંતિ અને સલામતી માટે આપના તરફથી જે પણ પ્રશ્નો હોય, જે પણ રજૂઆત હોય, જે પણ સૂચનો હોય, આપ સૌ આ વિધાનસભા કોંગ્રેસ પક્ષના કાર્યાલય સુધી પહોંચાડજો, એના માટે થોડા દિવસોની અંદર આપને એનું ઈમેલ આઈડી ને સાથે સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે, અને સાથે સાથે દર મંગળવારે વિધાનસભા કોંગ્રેસ પક્ષની કચેરીમાં કોઈ પણ નાગરિક કોઈ પણ જાતની એપોઇન્ટમેન્ટ વગર મળી પણ શકશે, પોતાની દિલની વાત પણ રજૂ કરી શકશે અને પોતાના પ્રશ્નોને અહીંયા સુધી પહોંચાડી પણ શકશે। ત્યારે અમે ગુજરાતના તમામ મીડિયાના મિત્રો, જાહેર જીવનમાં કામ કરનારા સૌ સંગઠનો, સૌ સાથીઓને, સૌ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે
रचनात्मक सकारात्मक विपक्ष तरीके लोकोनी आवाज बनवानू जारे अमे आ जवाबदारी स्वीकारी छे तारे आप सौनो पण साथ सहकार अने सहयोग एक माहिती स्वरूपे प्रश्नो स्वरूपे मुद्दाओ स्वरूपे अहींया सुधी पहोंचाडशो એવી અમારી આપ સૌને ગુજરાતીઓ પાસે અપેક્ષા છે અને અમે સૌ ગુજરાતના લોકોની સુખ શાંતિ સલામતી અને સુરક્ષા અને સુખાકારી માટે કામ કરવાનો અમારો સૌનો સંકલ્પ છે. કાર્યાલયની માંગ કરવામાં આવી છે કે 70 જણા છો તમે નીચે.